हेलो स्टूडेंट, केम छो? बधा मजामां? तो प्रीवियस लेक्चर नी अंदर आपणे चर्चा करता हता आल्कोहोल नी बनावट, एमां मैं तमने बे वस्तु शीखड़ावी दीधेली हती, एक हाइड्रोबोरेशन ऑक्सिडेशन अने आल्किनना एसिडिक जळ विभाजन द्वारा, राइट? आ तमने ख्याल हशे, जेमां मैं तमने कीधेलुं के हाइड्रोबोरेशन ऑक्सिडेशन छे बे मार्क माटे खूब ज अगत्यनो क्वेश्चन छे, अने एसिडिक मीडियामां जे आपणे आल्कोहोलनुं जे जळ विभाजन करेलू ई पण एक अगत्यनो छे, ई प्रश्न केवो होय तो कही शकाय। आजे एक बीजी बहु एटले बहु अगत्यनी वात छे, हुं केवा जई रह्यो छुं मित्रो। आजे जे आपणे एक ग्रिग्नार्ड रिएजेंट छे ई जोवानुं छे, अने त्यार पछी खास सांभळजो, आजे हुं तमने एक રિડક્શન શીખડાવવાનો છું। રિડક્શન બરાબર કે જે રિડક્શન છે ને તમારા માટે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ખૂબ જ અગત્યનો પાઠ કહેવાય, રિડક્શન બરાબર। રિડક્શન જે છે એની હું ઘણી પ્રેક્ટિસ કરાવીશ તમને। રિડક્શન છે એ ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 11, 11, 12 અને 13 આ ત્રણેય ચેપ્ટરમાં રિડક્શન તમને આવડવા જ જોઈએ, એના સિવાય બીજો એકેય ઓપ્શન નથી, આવડવા જ જોઈએ, બાકી છે એ કાંડા કપાઈ જશે બરાબર। બહુ શુદ્ધ ભાષામાં તમને કહી દઉં છું, જો રિડક્શન ન આવડે તો બહુ મોટી તકલીફમાં મૂકાશો, બધું આવડશે, રિડક્શન નહીં આવડે તો બહુ મોટી તકલીફ થશે, અને બહુ એટલે બહુ ઇઝી છે। રિડક્શન કહેવાય કોને? તો એ તમને કદાચ કોક રાતે ઉઠાડીને પૂછશે ને તોય તમને આવડશે, એની ગેરંટી હું લઉં। બહુ ઇઝી છે પણ આવડવું જરૂરી, રિડક્શન શું છે એ આવડવું જરૂરી, ક્લિયર બરાબર। તો આજે જે આપણો ટોપિક છે એ છે ગ્રિગનાર્ડનો પ્રક્રિયક, ગ્રિગનાર્ડના પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ, ગ્રિગનાર્ડના પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ। બરાબર, આ પણ છે બે માર્ક માટે ક્વેશ્ચન છે, સારો એવો છે અને પૂછી શકાય। માની લ્યો કે તમારી પાસે આવી રીતનું કંઈક છે, કાર્બન આયા ડબલ બોન્ડ ઓક્સિજન, રાઈટ? તમે એની રિએક્શન કરાવો છો આર એમ જી એક્સ સાથે। તો મિત્રો, આપણે બહુ સારી રીતે છે જાણીએ છીએ કે આલ્કાઇલ ગ્રુપ ઉપર છે આંશિક ઋણ ભાર હોય, આ આંશિક ધન ભાર હોય, રાઈટ? અને આ કાર્બન ઓક્સિજન બોન્ડ છે જેમાં કાર્બનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી હોવાથી આ આંશિક ધન ભાર હોય, એટલે થાય શું, અહીંયાથી આલ્કાઇલ ગ્રુપ એટેક કરે, આલ્કાઇલ ગ્રુપ એટેક કરે, એના પરિણામે શું બનશે? આવું બનશે, ધ્યાનથી સમજતા જાજો। કાર્બન અહીંયા કોણ જોડાણું? આલ્કાઇલ ગ્રુપ, આ બોન્ડ છે ને ઓપન થઈ જાય પછી આ, એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ, એટલે અહીંયા ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અને એમ જી પ્લસ એક્સ, બોલો, આમાં કોઈને તકલીફ નહીં હોય, જસ્ટ ખાલી છે આ બોન્ડ ઓપન કર્યો, આનો એટેક કરાવ્યો, એટલે કારણ કે કાર્બનની સંયોજકતા વધી જાય જો બોન્ડ ઓપન ન કરીએ તો, ઓકે। હવે હું આનું છે એ એસિડિક માધ્યમમાંથી જળ વિભાજન કરાવું છું, એચ ટુ ઓ બરાબર। તો હવે જેને કાંઈ ખ્યાલ નથી આવતો એના માટે બહુ અત્યારથી ને સરળ રીતે કાપી દઉં છું, ઓ છે ને, હવે એચ ટુ એટલે એચ પ્લસ ને ઓ એચ માઇનસ થાય કે ન થાય? યસ સર, બિલકુલ થાય, એચ પ્લસ છે એ ઓક્સિજનને આપી દો, ઓ એચ માઇનસ છે એ આને આપી દો, કોને? એમજી એક્સને, એટલે અહીંયાથી શું બની જશે? ધ્યાનથી જુઓ, કાર્બન અહીંયા બોન્ડ અહીંયા આવી જશે ઓ એચ, અને અહીંયા શું આવી જશે? આલ્કાઇલ ગ્રુપ, અને પ્લસ અહીંયાથી છૂટું શું પડશે એ અત્યારે નથી લખતો, છૂટું આવવું પડે, એમ જી સાથે એક તો એક્સ જોડાયેલો છે, હવે બીજું કોણ જોડાશે? ઓ એચ, એમ જી ઓ એચ એક્સ, આ આપણે આનું કાંઈ કામ નથી, બાય પ્રોડક્ટનું કાંઈ કામ નથી, આપણી મેઇન પ્રોડક્ટનું કામ છે। તો અહીંયા શું બન્યું? ઓ એચ ગ્રુપ આવ્યું, આલ્કોહોલ બન્યો બરાબર। ફરીથી એકવાર રિપીટ કરી દઉં, શું થાય? આલ્કાઇલ ગ્રુપ છે એ પાર્શિયલ પોઝિટિવ કાર્બન ઉપર એટેક કરે, એટેક કરે એટલે આ બોન્ડ ઓપન થાય, એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ આવે, અને એની સાથે પાણી પ્રક્રિયા કરીને એસિડિક માધ્યમમાં શું બનાવી દે? આલ્કોહોલ, ડન। આગળ જોઈ અને એક્ઝામ્પલ,
માની લ્યો કે તમારી પાસે આવું છે HCHO ફોર્માલ્ડિહાઇડ HCHO ફોર્માલ્ડિહાઇડ બરાબર અને માની લ્યો કે CH3MgX છે CH3MgX હવે અહીંયા આલ્કાઇલ ગ્રુપ એટલે કાર્બન એની ઉપર કાર્બન ઉપર કયો ચાર્જ આવશે આંશિક ઋણ કે જે આ આંશિક ધન કાર્બન ઉપર એટેક કરે એટલે ઓક્સિજનનો બોન્ડ ઓપન થાય એટલે શું બને અહીં કાર્બન બંને હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને એમજી પ્લસ એક્સ બને આવું બરાબર હવે શું કરો એસિડિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા કરાવી દો પાણી સાથે પ્રક્રિયા કરાવશો એટલે આવું બનશે સી અહીંયા એચ ટુ છે અહીંયા એચ ટુ સી એચ ટુ અહીંયા સોરી સોરી એક વસ્તુ રહી ગઈ અહીંયા સી એચ થ્રી એટેક કર્યો યો આ બોન્ડ ઓપન થયો સી એચ ટુ ઈ કાર્બન સાથે શું છે એક સી એચ થ્રી અને શું બની ગયું ઓ એચ એચ પ્લસ આને આપી દીધો એટલે પ્લસ શું ટુ શું પડશે એમજી ઓ એચ એક્સ બરાબર અથવા તો અહીંયા એક કામ કરીએ સીએલ લઈ લે અહીંયા પણ છે એ સીએલ લઈ લે બરાબર તો એમજી ઓ એચ સીએલ બનશે અને સી એચ ટુ સી એચ થ્રી ઓ એચ ઓકે બની ગયો આલ્કોહોલ ડન હાલો માની લો ત્યાર પછી તમારી પાસે આવું છે કીટોન લઈ લે એકાદો એક કામ કરો થોડીક વાર માટે આલ્ડીહાઇડ જ રાખીએ પછી કીટોન લઈ લે ડબલ બોન્ડો બરાબર એની રિએક્શન કરાવું છું હું સી એચ થ્રી એમજી બી આર સાથે હવે તો તમને ખ્યાલ જ હોય શું થાય સમજતા જાઓ આ એટેક કરે બોન્ડ ઓપન થાય એટલે શું બને કાર્બન અહીંયા સી એચ થ્રી અહીંયા હાઇડ્રોજન એની યારે અહીંયા જોડાણો સી એચ થ્રી અહીંયા શું આવી જશે ઓ માઇનસ એમજી પ્લસ બી આર બરાબર આવું બને હવે અહીંયા કરાવો એસિડિક માધ્યમની અંદર જળ વિભાજન બરાબર સાદું ખાલી પાણી નાખી દઈએ તો બી રિએક્શન થઈ જાય એમાં કાંઈ મોટી વાત નથી પણ એસિડિક માધ્યમમાં છે એ રેટ ઓફ રિએક્શન છે એ વધી જશે તો અહીંયાથી શું બનશે જો આવડું આ કાર્બન એની સાથે શું જોડાયેલું છે કયો જી મને સી એચ થ્રી સી એચ થ્રી બે જોડાયેલા છે એની સાથે શું જોડાયેલું છે એક હાઇડ્રોજન અહીંયા શું આવી જશે ઓ બની ગયું આલ્કોહોલ ક્લિયર બરાબર તો એનો મતલબ શું થયો ખબર ફોર્માલ્ડિહાઇડમાંથી છે ને આપણે કયો આલ્કોહોલ બનાવ્યો કહેવાય પ્રાઇમરી પછી આ જે આલ્ડિહાઇડ છે એમાંથી કયો આલ્કોહોલ બનાવ્યો કહેવાય સેકન્ડરી ક્લિયર ઓકે હવે મને એક વાત કહો મારે ગ્રિગનાર્ડના પ્રક્રિયક દ્વારા તમારે મને આન્સર આપવાનો છે ગ્રિગનાર્ડના પ્રક્રિયક દ્વારા મારે જો મિથેનોલ બનાવવું હોય સી એચ થ્રી ઓ એચ મિથેનોલ તો શક્ય છે કે નહીં તમારે આન્સર આપવાનો છે રાઈટ ઓકે ઓકે હાલો તો આ વાત કરી આલ્ડિહાઇડની આ સી એચ ઓ આ સમૂહ દેખાય ને આલ્ડિહાઇડ કહેવાય ઓકે ત્યાર પછી વાત કરું કીટોનની મિત્રો આવું છે તમારી પાસે સી એચ થ્રી સી એચ થ્રી આને કીટોન કહેવાય સી ડબલ બોન્ડો રિએક્શન કરાવો સી એચ થ્રી એમજી બી આર સાથે બરાબર શું બને જોવો જી સી એચ થ્રી આની ઉપર એટેક કરે બોન્ડ ઓપન થાય હાઇડ્રોલિસિસ કરાવો ફાઇનલ પ્રોડક્ટ લખું છું તકલીફ ન પડવી જોઈએ આ કાર્બન એની યારે શું છે સી એચ થ્રી હાઇડ્રોલિસિસ એ આવી ગયું આમાં સાથે એસિડિક હાઇડ્રોલિસિસ હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન આ કાર્બન એની સાથે એક સી એચ થ્રી છે બીજો સી એચ થ્રી છે હવે ત્રીજો સી એચ થ્રી કયો ભાઈ તો કે કાંઈ એટેક કર્યું હોય ત્રીજો સી એચ થ્રી હવે શું બનશે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવશે આ બોન્ડ ઓપન થાય પણ ડાયરેક્ટ હાઇડ્રોલિસિસ કરાવી દઈ એટલે શું મળી જાય ઓ એચ વાર્તા પૂરી બરાબર અહીંયા વિષય પૂરો થઈ ગયો આ ઓકે હાલો પછી માની લો કે તમારી પાસે આવું છે સી ડબલ બોન્ડો પ્લસ એમજી બી આર હાલો જળ વિભાજન સાથે ડાયરેક્ટ પ્રોડક્ટ લખવાની છે બોલો શું થશે કાંઈ મૂંઝાવાનું થતું નથી અહીંયા એક કામ કરી આટલું બધું કોમ્પ્લિકેટેડ ન થાપવું આવું આપું છું ચાલો અહીંયા શું છે ભાઈ સી એચ ટુ માઇનસ અને સી એચ થ્રી બરાબર અને
तमने हजी तकलीफ पड़ से तो हाउ देशी भाषा में लखवा दियो आया सी एच टू आया सी एच थ्री बराबर। तो आया थी सी एच टू एटेक करे आ कार्बन पर आ बॉन्ड ओपन थी ए डायरेक्ट शू बनी गई एटेक करो को सी एच टू सी एच थ्री अँ ओ एच क्लियर आ ग्रिग्नाइड बराबर। हालो त्यार पछी आल्डिहाइड में जोई आपणे पछी कीटोन में जोई बराबर। एकाद बी एक्जाम्पल छे ए तमने होमवर्क में आपी दऊं आ पेलू आ बीजू आ त्रीजू आ चौथू आ पांचमू बराबर। एक हजी होमवर्क में एक्जाम्पल आपी दऊं एटले तमने छे कि वांधो न आवे। एक्जाम्पल छठू फॉर एक्जाम्पल तमारी पासे आवुं छे आल्डिहाइड छे कीटोन कीटोन बराबर। बे बाजू आल्काइल समूह छे कार्बन कार्बन कीटोन रिएक्शन कराओ सी एच थ्री एम जी एक्स साथ विथ एसिडिक हाइड्रोलिसिस शू प्रोडक्ट मळे तमारे मने कहेवानुं छे। हालो सातमू आल्डिहाइड छे कीटोन एम जी एक्स एच प्लस एच टू बराबर। एम जी सी एल बी आर जे लेवू बराबर। आया आ ग्रुप नो तमारे छे या कार्बन पर एटेक करावान था से आया थी बराबर। आठमू एक्जाम्पल एसिडिक જળ વિભાજન શું પ્રોડક્ટ મળે શું પ્રોડક્ટ મળે શું પ્રોડક્ટ મળે એ તમારે કહેવાનું છે એક્ઝામ્પલ નવ સી એચ થ્રી એમ જી એક્સ અહીંયા ત્રણ મોલ લઈ લો એસિડિક માધ્યમમાં જળ વિભાજન શું પ્રોડક્ટ મળે આ બધી પ્રોડક્ટ છે એ તમારે મને કહેવાની થશે બરાબર બાકી તકલીફ પડશે ડન ઓકે। હવે આગળ જોઈ આ વાત કરી મેં તમને ગ્રિગ્નાર્ડની હવે જે હું તમને મિત્રો વાત કરવા જઈ રહ્યો છું એ રિડક્શન આ લેક્ચર તેમજ આના પછીનો લેક્ચર કે જે બંને રિડક્શનના લેક્ચર હશે અને શક્ય છે કે ત્રીજો લેક્ચર પણ હું રિડક્શનમાં બનાવું પણ મારી એક જ કોશિશ છે તમે રિડક્શનમાં માસ્ટર બનો માસ્ટર ખ્યાલ આવી ગયો ડન। હવે આ ચેપ્ટર છે ને આ ચેપ્ટર એનાથી હું થોડોક છે ને વળાંક જુદો લઉં છું કારણ કે આ સમજવાની વસ્તુ છે યાદ રાખવાની નથી જો યાદ રાખ્યું તો મરી ગયા યાદ રાખ્યું તો મરી ગયા આ વસ્તુ રિડક્શન જે છે યાદ નહીં રહે સમજવાની વસ્તુ છે ડન ઓકે। હાલો જોતા જઈએ ઘણા બધા એક્ઝામ્પલ આપણી પાસે છે ઘણી બધી વાતો છે એ દરેકને આપણે ડિસ્કશન કરીએ। રિડક્શન રિડક્શન બરાબર બહુ બેઝથી સ્ટાર્ટ કરીશ અને એક્સ્ટ્રીમ લેવલ સુધી છે આ ટોપિકને પહોંચાડવાનું છે એ જવાબદારી મારી તમારો સપોર્ટ જોશે તમારી મહેનત જોશે આવડશે જ બરાબર। રિડક્શન પહેલાં તો બહુ બેઝથી સ્ટાર્ટ કરું તો પહેલાં તો રિડક્શન છે એ કહેવાય કોને તો
तो के हाइड्रोजन परमाणु उमेरण कहवाय एने एने रिडक्शन कहवाय बिल्कुल कहवाय ऑक्सीजन नु दूर थवू ऑक्सीजन परमाणु नु दूर थवू बिल्कुल रिडक्शन कहवाय इलेक्ट्रॉन दूर थवा ओके सॉरी इलेक्ट्रॉन छे ई उमेरवा इलेक्ट्रॉन नु उमेरण आ रिडक्शन कहवाय त्रण व्याख्या छे रिडक्शन नी शुं भाई तो के हाइड्रोजन परमाणु नु उमेरण ऑक्सीजन नु दूर थवुं इलेक्ट्रॉन नु उमेरण जो आ त्रण माथी एक थतुं एटले रिडक्शन कहवाय पण आपणुं जे मेन फोकस छे ई पहेला ऊपर रहेशे एडिशन ऑफ हाइड्रोजन H2 बराबर तो सौथी पहेला हूँ तमने जो मित्रों बात करूँ तो पहला मारे तमने जे शीखड़ावानुं छे ई छे हाइड्रोजन परमाणु द्वारा आल्किन नु रिडक्शन बराबर आल्किन के आल्काइन नु रिडक्शन आल्किन के आल्काइन नु रिडक्शन बहु बेस थी लईने एडवांस सुधी कवर करवानुं छे એટલે ધ્યાનથી સમજજો બરાબર આ જે રિડક્શન છે એને કેટાલિટિક હાઇડ્રોજિનેશન દ્વારા ઉદીપકીય હાઇડ્રોજિનેશન દ્વારા બરાબર કેટાલિટિક હાઇડ્રોજિનેશન ઉદીપકીય રિડક્શન બરાબર આ તમે સમજી ગયા છો હું શું કહેવા માગું છું પણ તોય આમાં તમને એક વાર બે વાર નવી જાણવા મળશે એની ગેરંટી હવે આમાં અમુક પોઈન્ટ છે પહેલાં તો એ છે હું તમને લખાવી દઉં એટલે વધારે છે એ ખ્યાલ આવે તો સમજો પહેલાં તો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે કેવી ભાઈ ઉષ્મા ક્ષેપક હોય છે ઓકે પહેલો પોઈન્ટ પૂરો પોઈન્ટ નંબર 2 કે વેગ નિર્ણાયક તબક્કો એડસોર્પ્શન એટલે કે આપણે જેને કહેવાય કે આકર્ષણ બરાબર એટલે કે અધિશોષણ હોય છે અધિશોષણ બધી વાત સમજાશે હો પહેલા હું આના મેઇન પોઈન્ટ છે એ તમે જ્યારે બુક વાંચવા બેસો એટલે તરત યાદ આવે એટલે લખાવી દઉં અને ત્યાર પછી પ્રક્રિયા વેગ ઈ વ્યસ્ત પ્રમાણમાં હોય ક્રાઉડેડ આલ્કિન એટલે શું થાય તો કે ક્રાઉડેડ આલ્કિન એટલે થાય વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્કિન બરાબર વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્કિન આ આલ્કાઇનની છે આપણે કાંઈ ખાસ ચર્ચા નહીં કરીએ પણ જસ્ટ મેં લખ્યું છે શું કહેવા માગે છે સમજાવું ચાલો જો ધ્યાન આપો હવે જ્યારે તમે કોઈ બી આલ્કિનનું છે ને રિડક્શન કરતા હોવ છો ત્યારે શું થશે તે દરમિયાન અહીં કાર્બન ડબલ અહીંયા માની લો કે આ આલ્કિન છે એનું તમારે H2 સાથે રિએક્શન કરાવવાની હાઇડ્રોજન ઉમેરવો છે તમારી પાસે ઉદ્દીપક જોશે નિકલ પેલેડિયમ કે પ્લેટિનમ આ ત્રણમાંથી એક અને આમાંથી બનશે તમારી પાસે કંઈક આ રીતના આલ્કેન શું બનશે ભાઈ આલ્કેન પણ કઈ રીતના પ્રક્રિયાથી એક્સપ્લેન કરો ચાલો એક્સપ્લેન કરું જો ધ્યાન આપો હવે મિત્રો અધિશોષણ શું છે એ તમે સરફેસ કેમેસ્ટ્રી જે છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એની અંદર શીખી ગયા છો તો એ જ ચર્ચા છે એ હવે હું આગળ વધારું છું તો જોતા જઈ જો ધ્યાન આપો અહીંયા તમારી પાસે નિકલની સપાટી નિકલનો ભૂકો હોય છે રેણી નિકલ પાવડર કહેવાય આ નિકલની સપાટી બરાબર હવે શું થશે મિત્રો ધ્યાનથી સમજજો હવે તમારી પાસે અહીંયા છે આલ્કિન કાર્બન ડબલ બોન્ડ કાર્બન આ તમારો આલ્કિન હવે તમને મિત્રો એ પણ ખ્યાલ છે કે અહીંયા આલ્કિન જે છે એનું ધીમે ધીમે નિકલની સપાટી ઉપર શું થાય અધિશોષણ
નીકળની સપાટી ઉપર શું થાય? અધિશોષણ. અધિશોષણ એટલે એની સપાટી તરફ આકર્ષાય. તે જ દરમિયાન, આ જ દરમિયાન ઉપરથી આવે ડાયહાઇડ્રોજન ગેસ H2Y. હવે મિત્રો શું થાય ધ્યાનથી સમજો. હવે આ જે તમને આલ્કિનનો પાઇ બોન્ડ જે દેખાય ને, એ આલ્કિનનો પાઇ બોન્ડ છે એ ધીમે ધીમે છે ને અહીંયાથી બ્રેક થતો હોય. આ સંક્રાંતિ અવસ્થા છે, અને અહીંયાથી આ હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડ છે એ ધીમે ધીમે બ્રેક થતો હોય, અને એ દરમિયાન અહીંયા કાર્બન હાઇડ્રોજન બોન્ડ બનતો હોય, અહીંયા પણ કાર્બન હાઇડ્રોજન બોન્ડ બનતો હોય, અહીંયા પણ કાર્બન હાઇડ્રોજન બોન્ડનું ફોર્મેશન થતું હોય. તો અહીંયા તમે મિત્રો ક્લિયરલી છે એ જોઈ શકો છો કે ચાર મેમ્બરની, એક બે ત્રણ ચાર, ચાર મેમ્બરની સંક્રાંતિ અવસ્થા આવે છે. બરાબર, આ શું છે? ચાર સભ્યવાળી સંક્રાંતિ અવસ્થા. બરાબર, કે જેમાં એક સાથે જ બોન્ડ છે એ બનતા હોય અને એક સાથે જ બોન્ડ જે છે એ બ્રેક થતા હોય. બરાબર, હવે ફાઇનલી શું થશે? તો કે જે બોન્ડ બનતા હતા એ બની જશે, અને જે બોન્ડ જે છે એ તૂટતા હતા એ સાવ તૂટી જશે, અને એના પરિણામે અહીંથી કાર્બન, અહીંયા સિંગલ બોન્ડ કાર્બન, અહીંયા 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 અને અહીંયા આ બે હાઇડ્રોજન છે એ ફાઇનલી ટચ થઈ જશે. એટલે ઉપરના હાઇડ્રોજન અહીં નીચે લખું છું, એમાં કાંઈ મોટી વાત નથી. બરાબર, અને હવે જ્યારે આમાંથી આલ્કેન બની જશે, આ બહેનું શું ભાઈ, આલ્કેન કે બીજું કાંઈ? યસ સર, આલ્કેન બહેનું. જ્યારે ફાઇનલી આમાંથી આલ્કેન બની જશે, આલ્કેન જ્યારે બની જાય અને ત્યારે નિકલની સપાટી ઉપરથી છે એ અપશોષણ થાય. અપશોષણ, અપશોષણ એટલે ખ્યાલ છે ને શું થાય? તો કે સપાટી મૂકીને અણુ વયો જાય. ક્યારે? આલ્કેન બની જાય ત્યારે. બોલો, ક્લિયર? હવે મેં તમને શું કીધું કે વેગ નિર્ણાયક તબક્કો જે છે એ અધિશોષણ. એટલે આખી આ રિએક્શન દરમિયાન પ્રક્રિયા વેગ જો નક્કી કરવો હોય તો આ સ્ટેપ દરમિયાન પ્રક્રિયા વેગ મળે. શું કામ? તો કે આ વેગ જે છે, આ આખી સંક્રાંતિ અવસ્થા જે જનરેટ થવાનો જે ટાઈમ છે એ ઓછો છે, સોરી વધુ છે. વધુ હોય તો જ વેગ નિર્ણાયક હોય ને તબક્કો. બરાબર, આની પહેલા મેં તમને કીધું છે વેગ નિર્ણાયક તબક્કો કયો હોય? તો કે જે ઓછી સ્પીડમાં થતો હોય વેગ નિર્ણાયક હોય, અને જે ફૂલ સ્પીડમાં જ્યારે છે એ પ્રક્રિયા થતી હોય ત્યારે વેગ નિર્ણાયક તબક્કો ન કહી શકાય. એનું કારણ શું? તો કે ફૂલ સ્પીડમાં પ્રક્રિયા થઈ છે, વેગ છે એ તમે મેઝર ન કરી શકો, વેગ માપી ન શકો. એટલે આ અધિશોષણની પ્રક્રિયા છે એ ધીમી થાય, અને તેમાં જે હાઇડ્રોજન છે એ ધીમે ધીમે આ આલ્કિન સાથે પ્રક્રિયા કરી, પ્રક્રિયા છે એ ધીમી થાય. એટલા માટે ડન. ઓકે, હવે આગળ જોયું. પછી મેં તમને હજી એક કીધું કે આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક હોય. ઉષ્માક્ષેપક શા માટે? એનું કારણ કહું, જો ધ્યાન આપો. એનું કારણ, હવે મિત્રો એ તમને ખ્યાલ છે કે અહીં કાર્બન હાઇડ્રોજન બોન્ડ કયો બોન્ડ બનવા જઈ રહ્યો છે? સિગ્મા. અહીંયા કાર્બન કાર્બન બોન્ડ કયો છે? પાઈ. કે જે પાઈ બોન્ડ અહીંયા તમે જોઈ શકો છો ધીમે 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 તૂટે છે. હવે પાઈ બોન્ડની સ્થાયીતા છે એ સિગ્મા બોન્ડ કરતાં ઓછી હોય, એ આપ સૌને ખ્યાલ છે. સિગ્મા બોન્ડથી વધારે સ્ટેબલ હોય. તો જ્યારે કોઈ પણ સિસ્ટમ, જ્યારે કોઈ પણ વસ્તુ વધારે ઉર્જામાંથી જ્યારે ઓછી ઉર્જામાં જશે ત્યારે ઉર્જા ડેફિનેટલી મુક્ત જ થાય ને. ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જામાં જાય ત્યારે હંમેશા ઉર્જા શું થાય? મુક્ત થાય. માટે પ્રક્રિયા કેવી છે? એક્ઝોથર્મિક ઉષ્મા ક્ષેપક. બરાબર, અને ત્યાર પછી બીજી એક વાત કહી દઉં મિત્રો, કે લેસ ક્રાઉડેડ આલ્કિન હોય ને પ્રક્રિયા વેગ, અને આલ્ફા, ઓછા આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્કિન એટલો પ્રક્રિયા વેગ છે ને ઝડપી થાય. બરાબર, તમને સમજાવું. ચાલો, હવે જો નાનો આલ્કિન હોય ને, નાનો આલ્કિન, તો એ ફટાફટ એનું અધિશોષણ થઈ જાય, ફટાફટ એનું અધિશોષણ થઈ જાય. પણ જો બહુ મોટો જાજા આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્કિન હોય તો એનું અધિશોષણ જે મુશ્કેલ છે. સમજાવું. જો માની લો તમારી પાસે આવું છે CH3 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 CH3, આ મોટો આલ્કિન ગણાય, અને બીજા નંબરમાં તમારી પાસે આવું છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, આ નાનું આલ્કિન ગણાય. તો નાના આલ્કિનનું અધિશોષણ છે
એ સરળતાથી થઈ જાય, બરાબર, સારી રીતના થાય, સરળતા કરતાં સારી રીતના થાય. અને જ્યારે આ બહુ મોટો ક્રાઉડેડ આલ્કીન, અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 ને 3 6 ને 3 9 ને 3 12 આલ્ફા, અહીંયા કેટલા? એકેય નહીં, બરાબર. તો આની આપણે હમણાં ચર્ચા કરીએ ફરીથી એક વખત, બરાબર. પણ અત્યારે સમજી લ્યો, જે નાનો આલ્કીન હોય એનું અધિશોષણ છે ને ઝડપથી થાય, બરાબર, અને મોટો આલ્કીન છે એનું અધિશોષણ છે ઝડપથી નહીં થાય. ક્લિયર? આનું એક્ઝામ્પલ હમણાં હું તમને આપું ને એટલે તમને વધારે આઈડિયા આવશે કઈ રીતના વધારે અધિશોષણ ઓછું અધિશોષણ થાય એની જ આપણે ચર્ચા કરીએ. તો વન બાય વન છે આપણે એક એક એક્ઝામ્પલ જોતા જાય, સમજતા જાય, મજા આવશે. રિડક્શન છે એ કોને કહેવાય? આ ટોપિક છે ને બહુ મસ્ત ટોપિક છે આ રિડક્શન, બરાબર. તો સમજતા જઈએ વન બાય વન, એક એક એક્ઝામ્પલ જે લેતા જઈ એટલે ખ્યાલ આવે. ઓકે, સમજો. ચાલો સૌથી પહેલું એક્ઝામ્પલ માની લો કે તમારી પાસે એક આવો આલ્કીન છે. તો જ્યારે આનું H2 ડાયહાઇડ્રોજન સાથે નિકલ, પેલેડિયમ ને પ્લેટિનમ આ ત્રણમાંથી એકાદા ઉદ્દીપક સાથે રિએક્શન કરાવશે ત્યારે આવું બની જશે, પાઈ બોન્ડ તૂટી જાય. સીધી જ વાત છે, એક પાઈ બોન્ડ જે દેખાય તમને અહીંયા એ તૂટી જાય, બે હાઇડ્રોજન લાગી જાય. એટલે આ સ્ટ્રક્ચર આ છે, જો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, બોન્ડ લાઇન નોટેશન યાર હવે આવડવું જોઈએ. હવે શું થાય? આ બે હાઇડ્રોજન છે એ પાઈ બોન્ડ તૂટીને એન્ટર થઈ જાય. એટલે આ શું થયું? CH3 CH3, તો એક CH3 અહીં, એક CH3 અહીં, બધાને આવડવું જોઈએ. ઓકે, હાલ પછી બીજું એક્ઝામ્પલ માની લો કે આવું છે, બરાબર. ઉદીપક સેમ, H2 નિકલ પેલેડિયમ પ્લેટિનમ જે લેવું હોય આમાંથી આવું બને. બહુ બેઝિકથી સ્ટાર્ટ કરું છું. ત્રીજું એક્ઝામ્પલ માની લો કે તમારી પાસે છે એ કંઈક આવું છે. D2 ગેસ, ડ્યુટેરિયમ, H2ની જેમ હાઇડ્રોજનનો સ્થાન સ્થાનિક ડ્યુટેરિયમ, નિકલ પેલેડિયમ પ્લેટિનમ, બરાબર. અહીંયા પાઈ બુંડો. હવે શું થશે ભાઈ? અહીંયા આવું થશે, એક ડ્યુટેરિયમ છે અહીંયા એડ થશે, એક ડ્યુટેરિયમ છે અહીંયા એડ થશે, પાઈ બોન્ડ તૂટીને. અહીંયા કેમ એક એક હાઇડ્રોજન પાઈ બોન્ડ તૂટીને એડ થતું હતું? તો અહીંયા એક એક ડ્યુટેરિયમ એડ થશે. હવે એક બીજી વાત ધ્યાન આપજો, આમાંથી ટોટલ નિપજ કેટલી મળે? 2 મળે. શું કામ? આ જે છે કાયરલ સેન્ટર છે, કાયરલ કાર્બન, એક બાજુ શું છે? CH3 ને એક બાજુ શું છે? CH2D, અને એક શું છે? હાઇડ્રોજન. ચારે ચાર સમૂહ જુદા, કાયરલ સેન્ટર છે, નિપજ 2 મળશે. ક્લિયર થઈ વાત? સમજાય, બરાબર. આને કહેવાય હાઇડ્રોજિનેશન. હાઇડ્રોજન ઉમેરાય છે, હાઇડ્રોજન ઉમેરાય છે, રિડક્શન થાય છે. આખો વિડીયો જોવો તો જ ખ્યાલ આવશે. ઓકે, આગળ જોઈ. આપણી પાસે એક્ઝામ્પલ છે ને એના તો ભરપૂર ઢગલા હોય છે, બરાબર. એક્ઝામ્પલનો તૂટો નથી, મારી પાસે બુક જ છે આખી. ઓકે, માની લો કે આવું છે તમારી પાસે. બોલો શું થાય? આવું બને, બે હાઇડ્રોજન છે, એક અહીંયા એડ થાય, એક અહીંયા એડ થાય, પૂરું, બરાબર. પછી હવે માની લો કે આવું છે 5મું એક્ઝામ્પલ. અહીંયા H2 ડાયહાઇડ્રોજન, નિકલ પેલેડિયમ પ્લેટિનમ, બરાબર. શું બને? આવું બને, બરાબર. આ બેમાં ડિફરન્ટ છે, બરાબર. છઠ્ઠું એક્ઝામ્પલ આવું છે તમારી પાસે. હવે મજા આવશે જો સમજવાની. હવે બધાની નજર છે સ્ક્રીન ઉપર, નિકલ પેલેડિયમ પ્લેટિનમ, આવું બને. બે અહીંયાથી પાઈ બોન્ડ તૂટે, એક હાઇડ્રોજન અહીંયા એડ થાય, એક અહીંયા એડ થાય, પૂરું થઈ ગયું. ઓકે, ચાલો આગળ જોઈ. ઓકે, હવે જો હવે ગેમ સ્ટાર્ટ કરું છું, ગેમ, લિટરલી ગેમ.
અહીંયા બોન્ડ, અહીંયા બોન્ડ, અહીંયા આમ, અહીંયા આમ. હવે આમાં બે કેસ પાડું. હવે બધાની નજર છે સ્ક્રીન ઉપર. આ વસ્તુ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. આ બરાબર ડન. હવે અહીંયા વધુ પ્રમાણમાં છે ને ડાયહાઇડ્રોજન વાયુ લઈ લઉં. નીચે નીચે હું લઈ લઉં એક મોલ H2 વાયુ. બરાબર પ્રક્રિયક સેમ, નિકલ પેલેડિયમ પ્લેટિનમ. બરાબર નિકલ પેલેડિયમ પ્લેટિનમ જે છે એ સેમ. ધ્યાનથી સમજો. હવે એક મોલ એટલે તો કે એક એચ ટુ અણુની સાથે એક જ આ પ્રક્રિયા કરે ને વધુ પ્રમાણમાં. આની સાપેક્ષે એચ ટુ છે એ વધુ પ્રમાણમાં લીધું એટલે આમાં જેટલા પાઇ બોન્ડ છે એ બધા રિડ્યુસ કરી નાખો. બધાય બધાય છે એ કાઢી નાખો જેટલા પાઇ બોન્ડ છે એ. બરાબર તો આવું બનશે. બે હાઇડ્રોજન અહીંયા લઈ લીધા અને બે હાઇડ્રોજન અહીંયા એડ કરી દીધા. આવું બને. હવે એક મોલ છે એ એચ ટુ છે, એક મોલ એચ ટુ. તો હવે પ્રશ્ન થવો જોઈએ કે કયો પાઇ બોન્ડ છે એને આપણું એને આપણે રિડ્યુસ કરવો, કયા પાઇ બોન્ડનું છે રિડક્શન કરવું. તો આપણી પાસે એક જ મોલ એચ ટુ છે તો કાં રિડ્યુસ થાય અને કાં રિડ્યુસ થાય, પણ કોને કરવો? વિડીયોને પોઝ કરીને વિચારો કોને કરવો જોઈએ. તો સમજો જો હવે એનો સાચો આન્સર છે ને એ આ છે. કયો? આ આ પાઇ બોન્ડ છે એનું રિડક્શન ઇઝીલી થઈ જાય. આને અડવાનો જ નહીં. શું કામ નહીં અડવાનો ભાઈ? એક્સપ્લેન કરું હમણાં. તો આમાંથી એક એચ ટુ સાથે એક જ પાઇ બોન્ડ રિડ્યુસ થશે કે જે આ વાળો. બરાબર મેં તમને એમ કીધું હતું કે વધુ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્કિન છે એનો પ્રક્રિયા વેગ ઓછો હોય એટલે ઝડપથી પ્રક્રિયાનું કરે ને, તો એનો મતલબ શું થયો? ઓછા આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્કિન છે એ ઝડપથી પ્રક્રિયા કરે. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? ગણોજી. આ પાઇ બોન્ડ માટે બે આયન, બે અહીંયા ચાર. આ પાઇ બોન્ડ માટે આલ્ફા હાઇડ્રોજન ગણો. આ પાઇ બોન્ડ માટે બે ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ, અને દસ આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર તો વધારે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એનો પ્રક્રિયા વેગ ઓછો હોય, તો આ જે ઓછા આલ્ફા હાઇડ્રોજન વાળું છે એ પ્રક્રિયા ઝડપથી કરી લે. કારણ સમજાવો. તો કારણ એ જ સમજાવું છું. અહીંયા માની લો કે ફરીથી નિકલની સપાટી રાખી દીધી. હવે આમ આ અણુ છે અને મારે આમ લખવું હોય તો મને કોઈ ના ન પાડી શકે. અહીંયા પાઇ બોન્ડ આ અણુ, તો અહીંયાથી આ કાર્બનનું છે અધિશોષણ ઝડપથી થાય. પણ જો વાત આવી આવી જાય, વાત છે એ આવી આવી જાય, તો અહીંયા પાઇ બોન્ડ, અહીંયા અહીંયા અને અહીંયા પાઇ બોન્ડ, તો આનું અધિશોષણ છે ને વ્યવસ્થિત ન થઈ શકે. બરાબર શું કામ વ્યવસ્થિત ન થઈ શકે? તો કે અહીંયા સીએચ થ્રી આ મોટા મોટા સમૂહ દેખાય. સીએચ થ્રી છે અહીંયા, આ સીએચ થ્રી જો અહીંયા સીએચ થ્રી અને સીએચ થ્રી, એ સીએચ થ્રી અને નિકલની સપાટી વચ્ચે શું એ ગેપ રહીએ, એક અંતર રહીએ કે જેથી વ્યવસ્થિત છે નિકલની સપાટી ઉપર આ પાઇ બોન્ડ છે આમ બેસી શકે નહીં. આ સીએચ થ્રી અને સીએચ થ્રીના કારણે ક્લિયર થયું ને? જ્યારે અહીંયા એક પણ જાતનો એવો અવરોધ નથી. ક્લિયર થઈ ગઈ વાત? બરાબર અહીંયા સીએચ થ્રી અને સીએચ થ્રીના કારણે વાત સમજો. અહીંયા અધિશોષણ તો કરવું છે, આ અધિશોષકની સપાટી અધિશોષણ તો કરવું છે, પણ અહીંયા બે સીએ થ્રી લાગેલા છે એ વ્યવસ્થિત અધિશોષણ થવા નહીં દે. ક્લિયર ડન? ઓકે આગળ જોઈએ. ચાલો હવે આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો જ્યારે એક મોલ ડાયહાઇડ્રોજન વાયુ આપ્યો હોય આલ્કિનનું રિડક્શન કરવાનું કે ત્યારે લેસ ક્રાઉડેડ સાઇડને એટલે કે ઓછા આલ્ફા હાઇડ્રોજન ધરાવતી સાઇડને જ રિડ્યુસ કરવી, વધારે ને નહીં. અને જો વધારે પ્રમાણમાં દઈએ તો એ બધાને રિડ્યુસ કરી નાખે. બરાબર એટલે આ ધ્યાન રાખવું. ચાલો આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર આઠ. માની લો તમારી પાસે કંઈક આવું છે. બે કેસ, વધુ એચ ટુ, એક્સેસમાં એચ ટુ લઈ લઈ અને એકવાર ઓછો એચ ટુ,
सॉरी ओछो नहीं वधु ओछो नहीं एक मोल एच टू वन मोल ऑफ एच टू। ओके हवे प्रश्न थावो जोई के वधु एच टू में तो कहीं सवाल ज नहीं बधाईनू रिडक्शन करना है बधाईनू रिडक्शन करना है पण ओछो एच टू हशे ने तकलीफ पड़शे। हवे वन मोल एक मोल साथे आने रिड्यूस करवो कि आने करवो तो आल्फा हाइड्रोजन गणो आनी पासे केटला छे तन ने तन छ ने बे आठ ने बे दस आनी पासे केटला छे एक ज कोने रिड्यूस कराय उपड़वाने आने नहीं तो फाइनल प्रोडक्ट तमारी आवी बने क्या डायहाइड्रोजन उमेराय आया आया नहीं क्लियर एकदम कंसेप्ट क्लियर क्या वांधो न आवो जोईए बराबर। चलो हजी वधारे एक्जाम्पल लईए समझिए ओके चलो हवे नेक्स्ट एक्जाम्पल जोईए मानी लियो के आवुं छे तमारी पासे नवुं एक्जाम्पल हाइड्रोजन केम एड करवो ने एनी ज गेम छे मारा ख्याल प्रमाणे आना त्रण लेक्चर बनशे 45 मिनिटना राइट एटले हिम्मत न हारता अने काई एटलुं बधुं छे कंटाळाजनक नथी आ तो तमे सामे नथी बाकी आ बधा एक्जाम्पल छे हुं तमने करवा आपुं के जेथी करीने शुं थाय के तमने प्रेक्टिस पड़े। हालो अहींया एच टू वधु प्रमाणमां अने अहींया एक मोल एच टू बराबर। हवे प्रश्न थाय कोने रिड्यूस करवो तो ऊपर तो कंई उपाधि ज नथी ऊपर बधाईमां एच टू एड करी दीधुं बधाईमां आवुं थई जशे अँ सी एच टू है अँ छेले छेले। ओके हाल हवे आमा एक मोल एक मोल एक मोल तो सीधी ज बात है आने ज कराए आने न करे के आल्फा मे जो खरा बे चार छ आठ आने के खाली बेन बे चार तो आ बार ते आम ही समझी सको बार शोषण सारूँ एवं थे बार ना छेड़ा ए अंदर ना छेड़ा ने अडाय नाय क्लियर। ओके हालो हजी एक्जाम्पल जोई हालो हवे बहु एटले बहु मस्त रिएक्शन अने मारी फेवरेट रिएक्शन आ जोजो हालो वधु एच टू लई लियो અને એક મોલ સોરી એચ ટુ નહીં હો એચ ટુ અને અહીંયા એક મોલ એચ ટુ લઈ લ્યો શું થશે શું થશે વધુ એચ ટુ લેશો તો બધા પાઇબું નીકળી ગયા બરાબર। હવે ઓછા એચ ટુમાં કરવું શું એક મોલ એચ ટુમાં શું કરવું તો કે આને રિડ્યુસ કરો તો એ જ નિપજ મળશે અને આને રિડ્યુસ કરો અહીંયા ડાયહાઇડ્રોજન ઉમેરો તો એ નિપજ તો એ જ મળશે। આવો જ વિચાર આવે પણ આ વિચાર ખોટો છે આમાં નિપજ એક જ મળે કેવી મળે ભાઈ નિપજ તો કે નિપજની જો હું ચર્ચા કરું ને તો સપનામાં એનો વિચાર્યું એવી મળે બોલો આ કેમ કર્યું તમે સમજો બહુ મસ્ત વાત છે બહુ મસ્ત વાત મિકેનિઝમ શીખડાવું આખી આ દસમા રિએક્શનની મિકેનિઝમ એટલે ભાઈ લાજવાબ મિકેનિઝમ એમાં એ કંઈ ઘટે નહીં એવી મિકેનિઝમ જો ધ્યાન આપો તમારી પાસે આવું છે એચ ટુ અણુ કેટલા છે તમારી પાસે એચ ટુ અણુ એક છે એક હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન છે ને શું થતું જાય જોજો જોજો એક કામ કરું અહીંયા આમ નથી લખવું વળી તમે હુઈ જશો અહીંયા કાર્બન એની પાસે કેટલા હાઇડ્રોજન છે બે અહીંયા કાર્બન અહીં કાર્બન અહીં કાર્બન એક બોન્ડ અહીંયા છે ને એક બોન્ડ અહીંયા છે એટલે એક હાઇડ્રોજન અહીંયા છે એક હાઇડ્રોજન અહીંયા છે નહીં 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 નહીં
करूँ अँ पाई बॉन्ड नहीं बराबर ने अँ एक पाई बॉन्ड है एक हाइड्रोजन अँ एक हाइड्रोजन अँ आज स्ट्रक्चर सी एच टू सी एच टू सी एच सी एच सी एच टू राइट शू थे हमें जो ध्यान आप अँ थी आ बॉन्ड है ये तूटे आ कार्बन हाइड्रोजन बॉन्ड बने आ धीमे धीमे तूटे वड़ी आ धीमे धीमे आ तूटे वड़ी आ धीमे धीमे छे ई तूटे वड़ी आ धीमे धीमे अँ थी आ बने क्लियर थी कहीं आ धीमे धीमे अँ थी तूट से तो जे तूटता था ये तूटी जाए बनता था ये बनी जाए एटले फाइनली शूँ थाय जो अँ कार्बन आनी उपर केटला हाइड्रोजन आवी जशे एक बे तो होता जाए का त्रीजो जो अँ थी आ जॉइंट थी गयो आ बॉन्ड तूटी जाए अँ शू वधशे सी एच टू अथवा तो आने से आम न समझू हो तो एक काम कर सकता है एक काम करो जो आने आम न समझू आम एक बीजू करव ध्यान आप जो एक मिनिट आम तमने एक बीजू शीखड़ू तो आ तमने व्यवस्थित समझ में आवशे बीजू कहीं नहीं वड़ी तमने आम से गोटे चढ़शो जो ध्यान दियो आया थी अँ पाई बॉन्ड है आ बने मुक्तमूलक स्वरूपे तोड़ू एट एक इलेक्ट्रॉन आनो एक इलेक्ट्रॉन आनो राइट आनी मुक्तमूलक स्वरूपे तोड़ू एक इलेक्ट्रॉन आ कार्बन एक इलेक्ट्रॉन आ कार्बन थाय आव बराबर एट फाइनली शूँ थाय जो सी एच टू अँ से अँ शू बन से एक मुक्तमूलक बनो अँ यस सर बनो अँ शू एक हाइड्रोजन ओके आई रो हाइड्रोजन हालो एनी साथ कार्बन जोड़ेलो एनी साथ शू हाइड्रोजन एन अँ मुक्तमूलक जो आ बॉन्ड तोड़ो एक इलेक्ट्रॉन आनो एक इलेक्ट्रॉन आ बॉन्ड तोड़ो एक इलेक्ट्रॉन आ कार्बन एक अँ शू जोड़ेलू है बे हाइड्रोजन एक इलेक्ट्रॉन आनो बोलो समझ पड़ी बराबर हाइड्रोजन हाइड्रोजन बॉन्ड तो है हवे हूँ शू करू छू ध्यान थी समझो हवे आया एच टू जे छे एने मुक्तमूलक स्वरूपे तोड़ू एटले आवू थाय एच मुक्तमूलक प्लस एच मुक्तमूलक आवू थाय हवे आ मुक्तमूलक छे ई आया जोड़े आ जे मुक्तमूलक छे ई आया जोड़े अने हवे आ मुक्तमूलक एक एक इलेक्ट्रॉन बेचो एनो आया शू बनी जाए पाई बॉन्ड आयो ख्याल एटले हवे आया एच मुक्तमूलक जोड़ाणा एटले आया शू थई जशे हाइड्रोजन एक जोड़ाई जशे અને અહીંયા એક બીજો મુક્તમૂલક છે અહીંયા હાઇડ્રોજન જોડાઈ જાય કારણ કે એક મુક્તમૂલક એટલે એક ઇલેક્ટ્રોન અને એક એક ઇલેક્ટ્રોનથી બે શું કરીએ બોન્ડ બનાવી લઈએ તો જો સી એચ થ્રી આઈ રહ્યું સી એચ આઈ રહ્યું ડબલ બોન્ડ આઈ રહ્યો પછી સી એચ સી એચ અને અહીંયા સી એચ થ્રી થઈ ગયું બહુ મસ્ત રિએક્શન સુપર રિએક્શન છે સુપર ક્લિયર બરાબર તો આ જે છે આ રિએક્શનની તાકાત છે જ્યારે આવું થાય ત્યારે મૂંઝાવાનું નહીં બરાબર ચાલો હવે હજી એકાદી બે છે એ જોઈ લઈ પછી જે લેક્ચરને વિરામ આપીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ બરાબર છે ઓકે તો જોઈએ નેક્સ્ટ રિએક્શન સમજો આવું છે તમારી પાસે અગિયારમું એક્ઝામ્પલ હવે શું કરવું હવે કરવું શું વિચારો કંઈક બુદ્ધિ દોડાવો અહીંયા એચ ટુ છે વધુ લઈ લ્યો અહીંયા એચ ટુ છે એક મોલ લઈ લ્યો હા કાંઈ નહીં આ જ રિએક્શન જે છે ને આ દસમી ઈ જ આ છે કઈ રીતના ભાઈ તો વિચારો આ કાર્બન કાર્બન સિગ્મા બોન્ડ હોય સિગ્મા બોન્ડ તો એકબીજાની સાપેક્ષે ફરી શકે ને એટલે આવડું આ છે આમ ન બની શકે આ ફરીને આવું ન થઈ જાય આવડું આ છે આ બાજુ ફરી જાય એટલે આવું ન થાય બોલો ક્લિયર છે અથવા તો આ બોન્ડ છે અંદરની બાજુ દર્શાવી દઉં તો વધારે સમજમાં આવશે થાય ને આવું ઓકે તો ફાઇનલી છે પ્રોડક્ટ તો કઈ મળવા વાળી છે આજ બરાબર પ્રોડક્ટમાં કાંઈ ચેન્જીસ નહીં આવે અણુ એ સેમ જ હતો પણ એને મારે ખાલી દર્શાવવાની રીત છે એ મેં જુદી કરી દીધી રેડી ઓકે હાલો આગળ જોઈ બે એક્ઝામ્પલ હવે તમને આપું છું
જો કે મને સહેજ શરમ આવે છે આપતા, પણ આપવા જોઈએ હોમવર્કમાં। એચ ટુ વધુ અને એચ ટુ એક મોલ। પછી એક્ઝામ્પલ 13, એચ ટુ વધુ અને એચ ટુ એક મોલ। શું આન્સર આવે તમારે મને કહેવાનું છે આ ચારે ચાર રિએક્શન, અને એની પહેલાંની જે હોમવર્કમાં આપી હતી એ। તો આ મેં તમને એક્સપ્લેન કરી દીધું, કેટાલિટિક હાઇડ્રોજિનેશન, ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન, ઉદ્દીપક દ્વારા જે હાઇડ્રોજિનેશન થાય છે એ અધિશોષણ દ્વારા, રાઈટ। તો મિત્રો આપણે મળીશું નેક્સ્ટ સેશનમાં રિડક્શન સાથે જ, પણ કેટાલિટિક હાઇડ્રોજિનેશન છે અહીંયા પૂરું થાય છે। ચોપડીમાં જે તમારી ટેક્સ્ટબુક છે એની અંદર મેં તમને ગ્રિગનાર્ડ સુધી કરાવેલું છે, હવે એક રિડક્શનનો ટોપિક આવે છે એટલે રિડક્શન આખું ઉપાડી લઉં છું, બરાબર, અને સમજાશે, ચિંતા ન કરતા, ઓકે। તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો।